જામનગરમાં ગુજરાતના 63મા સ્થાપના દિવસે ગુજરાત ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી જામનગર ખાતે કરાઈ હતી, જે અંતર્ગત આરોગ્ય ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલે રૂપિયા 352 કરોડના 553 વિકાસ કાર્યોના ઈ લોકાર્પણ ઈ ખાતમુહૂર્ત કર્યા હતા. ઈ ભૂમિપૂજન પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રીય નેતૃત્વ અને દિશાદર્શનમાં ડબલ એન્જિનની સરકાર એવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં ગુજરાતે દેશને વિકાસની નવી દિશા આપી છે. જામનગરને વિકાસ કાર્યોની ભેટ મળી તેમાં મહત્ત્વના વિકાસ પ્રકલ્પો જોઈએ તો જામનગર જિલ્લામાં રૂપિયા 98 કરોડના ખર્ચે 422 કામોનું ઈ લોકાર્પણ, રૂપિયા 162 કરોડથી વધુના ખર્ચે 123 કામોનું ઈ ખાતમુહૂર્ત, રૂપિયા 92 કરોડથી વધુના ખર્ચે 8 કામોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. જામનગરની એમપી શાહ મેડિકલ કોલેજ, સરકારી ડેન્ટલ કોલેજ ખાતે દેશભરના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે ત્યારે રૂપિયા 88 કરોડના ખર્ચે ગર્લ્સ હોસ્ટેલના કામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. હોસ્ટેલનું નિર્માણ થતાં દીકરીઓને રહેવાની સુવિધા મળી રહેશે. આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન આપતા કલેક્ટર શ્રી બી એ શાહે આપ્યું હતું. આ કાર્યક્રમમાં મહેમાનોનું મિલેટ્સ બાસ્કેટ આપીને તેમજ આરોગ્ય મંત્રીનું ખેસ અને હાલારી પાઘડી પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાસ ગરબાની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આવાસ યોજના, દિવ્યાંગતા સહાય યોજના, લાભાર્થીઓને લાભો એનાયત કરવામાં આવ્યા હતા અને લાભાર્થીઓને પોતાના પ્રતિભાવો રજૂ કરી રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ, મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમસિંહભાઈ યનિયારા, ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારિયા, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, દંડક કેતનભાઈ ગુસરાણી, ધારાસભ્યોમાં શ્રીમતી રીવાબા જાડેજા, દિવ્યેશભાઈ અકબરી, મેઘજીભાઈ ચાવડા, મુખ્ય સચિવ રાજકુમાર, માર્ગ અને મકાન વિભાગના સચિવ સંદીપ વસાવા, કમિશનર ડીએન મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, અગ્રણીઓ શ્રીઓમાં ડૉક્ટર વિમલભાઈ કગથરા, શ્રી રમેશભાઈ મુંગરા, મહામંત્રી શ્રીઓમાં પ્રાંત અધિકારી શ્રીઓ, વિવિધ યોજનાના લાભાર્થીઓ, આમંત્રિત મહેમાનો તેમજ નગરજનો સહભાગી બન્યા હતા. તમામ ક્ષેત્રે દેશમાં ગુજરાતનો નંબર 1